નમસ્કાર આપ સૌનું સ્વાગત છે સમાચારમાં ગાંધી નિર્વાણ દિન સુરત માં ગાંધી અને પુષ્પાંજલિ અર્પણ ગાંધીબાગમાં નવ છતાં ચંદન વૃક્ષો ચોરાયા સ્વચ્ચતાના એવોર્ડ મેળવતા સુરતના કેટલાક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય નગરસેવકો ન દેખાતા હોવાથી ગુમ થયાના બેનરો લાગ્યા અટકાયત કરવા ગયેલી પોલીસ સાથે ચપાચપી કરી માથા ભારે સજ્જુ કોઠારી ફરાર પલસાણાના તાતી ગામે ભાસ્કર મેલમાં દરોડા યુરીના ખાતરનો જથ્થો ઝડપાયો જહંગીરાબાદમાં ફૂટબોલ મેચ પર સટ્ટો રમાડતો યુવક ઝડપાયો સમાચારો વિગતે જોઈએ

સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા પૂર્ણિમાબેન દાવલે તથા વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ મ્યુનિસિપલ સભ્યશ્રીઓ મ્યુનિસિપલ અધિકારીઓ અને ગાંધી પ્રેમી નગરજનોએ ઉપસ્થિત રહી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અને માસ્ક સાથે દેશની આઝાદી માટે આખું જીવન સમર્પિત કરી દેનાર આ યુગ પુરુષની પ્રતિમાને ચડને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સત્ય સાય સેવા સમિતિ મહાત્મા ગાંધીજી સુરતમાં ગાંધી નિર્વાણ દિવસ ને માં રાખી રાજકીય પાર્ટીઓ દ્વારા કાર્યક્રમો નું આયોજન કરાયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચોક ખાતે આવેલી ગાંધી પ્રતિમાને પહેરાવી અને મૌન સુરત શહેરના મેયર તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત કોર્પોરેટરો ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ ગાંધી પ્રતિમા પાસે મૌન પાડ્યું હતું ઇટાલીએ કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં સરકાર નિષ્ફળ ગઈ છે આમ આદમી પાર્ટી દ્વારા તમામ વોર્ડમાં ગાંધી નિર્વાણ દિને જ્યાં પણ ગાંધી પ્રતિમાઓ છે ત્યાં જઈને કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જ્યાં વોર્ડમાં ગાંધી પ્રતિમા નથી ત્યાં આગળ ફોટો મૂકી કાર્યક્રમ કરવામાં આવ્યા હતા વિવિધ વોર્ડની અંદર સાફ સફાઈનો પણ કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાખવામાં આવ્યો હતો કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરોએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ગાંધીજી ભલે આપણી સાથે શાશ્વત રીતે હાજર નથી પરંતુ તેમના સત્યના વિચારો આપણી સાથે આજે પણ છે ગાંધીજીએ સત્યના અહિંસાનો માર્ગ બતાવ્યો છે તેને જીવનમાં ઉતારીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય છે રાજ્યમાં ચારે તરફ હત્યા લૂટફાટ દુષ્કર્મની ઘટના થઈ રહી છે માત્ર ધંધુકામાં જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે ત્યારે રાજ્ય સરકાર કાયદો વ્યવસ્થા ચાળવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે હું માનું છું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા ચડપથી નિયંત્રણમાં આવે તેવા પગલાં લેવા જોઈએ ગાંધી બાપુનું શરીર એમનો નશ્વર દેહ એમનું ભૌતિક શરીર આપણી વચ્ચેથી ગયા ને આજે ગાંધી બાપુનો નિર્વાણ દિવસ આપણે જે મનાવી રહ્યા છીએ એમના વિચારો અમર છે ગાંધી બાપુએ આપેલો સંદેશ એમણે એમના જીવન તકી જે સત્ય ભારત સમક્ષ અને દુનિયા સમક્ષ રજૂ કર્યું એ જીવે છે ત્યારે આજે પૂજ્ય બાપુના નિર્વાણ દિવસ નિમિત્તે બાપુને શ્રદ્ધાંજલિ આપી પુષ્પ અર્પણ કર્યું અમારા માનની વિરોધ પક્ષના નેતા શ્રી ધર્મેશભાઈ ભંડેરી માનની કોર્પોરેટરશ્રીઓ કાર્ય સંગઠનના સાથી મિત્રો બધા સાથે મળી અને પૂજ્ય બાપુને વંદન કરતાં અમે એવી પ્રાર્થના કરી છે કે બાપુએ જે અગિયાર મહાવ્રતો આપ્યા છે ભારતને અને દુનિયાને એ અગિયાર મહાવ્રતોને જીવનની અંદર મહત્તમમાં મહત્તમ આત્મસાત કરી શકીએ ઉતારી શકીએ એ જ બાપુને સાચી શ્રદ્ધાંજલિ હશે એમ સમજી અમે પ્રાર્થના થયેલી ખૂબ પસંદ પડી રહી છે છે આખી ચંદન ચોરી પર જ આધારિત સુરતના ઐતિહાસિક પણ પહેલા ચંદનના લાકડા ચોરી થતા હતા પણ આજ દિન સુધી મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓ દ્વારા આ અંગેની કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવતી નથી સુરત મહાનગરપાલિકાના બાગાયત ખાતામાંથી મળતી માહિતી મુજબ જ 26મી જાન્યુઆરીના રોજ સવારે ગાંધીબાગમાં જ્યારે સિક્યુરિટી ગાર્ડ રાઉન્ડ પર નીકળ્યા હતા ત્યારે ગાંધીબાગમાં આવેલા પાણીના પરબ પાસે લોખંડની ગ્રીલમાં કોર્ડન કરેલા બે ચંદનના ઝાડ કપાયેલી હાલતમાં દેખાયા હતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગાંધીબાગના સુપ્રિન્ટેન્ડન્ટને આ વાતની જાણ કરી હતી ત્યારબાદ તેઓએ સ્થળ તપાસ કરતા માલુમ પડ્યું કે વર્ષો જૂના બે ચંદનના ઝાડ જે સુરક્ષા માટે લોખંડના ગ્રીલમાં કોર્ડન કરવામાં આવ્યા હતા તે ઝાડોને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કાપીને ચોરી કરવામાં આવ્યા છે આ બાબતે ગાર્ડનના સુપ્રિન્ટેન્ડન્ટને સેન્ટ્રલ ઝોનમાં પોલીસ ફરિયાદ કરવા માટે પરવાનગી માંગી છે જો કે સુરતમાં આ પુષ્પા કોણ છે તે શોધવા માટે સુરત પોલીસ ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે આ પહેલા પણ ચોક ગાંધીબાગમાં ચંદનના લાકડાઓની ચોરી થઈ ચૂકી છે જેનો ભેદ આજ સુધી ઉકેલાયો નથી રાઉન્ડ ધ ક્લોક ત્રણ શીપમાં નવ સિક્યુરિટી ગાર્ડ ચોવીસ કલાક તૈનાત રહે છે તેમ છતાં ચંદનના વૃક્ષની ચોરી અટકી નથી ગાંધીબાગમાં સુરક્ષા વ્યવસ્થા માટે જવાબદાર બના સિક્યુરિટી પાછળ વર્ષે ત્રણ કરોડ ખર્ચ થતો હોવાનું વિભાગીય અધિકારીઓએ જણાવ્યું અને ચંદનની ચોરીના પ્રકરણમાં એજન્સી સામે જ એફઆઈઆર કરવા નોંધ કરી છે આ અંગે વોચ એન્ડ વોર્ડ વિભાગની નિરસતાને લીધે ગાંધીબાગમાં હવે માત્ર દસ ચંદનના વૃક્ષ રહી ગયા છે સ્વચ્છતામાં એવોર્ડ મેળવતા સુરતના કેટલાક વિસ્તારમાં આજે પણ ગંદકીથી ખદબધી રહ્યા છે ત્યારે કેટલાક જાગૃત યુવાનોની ટીમ દ્વારા લોકોની સાથે સાથે સ્થાનિક નગર સેવકોને પણ જાગૃત કરવા પ્રયત્ન કરી ગંદકી દૂર કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે જ્યારે આવા જ એક પ્રયાસ સાથે ઉદનામાં કચરાના ઢેર નજીક બેનર લગાવવામાં આવ્યા છે પાલિકા નિરસ હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ નગરસેવકો પણ આ ગંદકી દૂર થાય તે માટેના પ્રયત્નો કરવામાં નિરસતા દાખવી રહ્યા છે આવી પરિસ્થિતિ ઉદના બોર્ડ નંબર ચોવીસ માં જોવા મળી રહી છે તેથી ડિજિટલ ગબ્બર ટામની ટીમ દ્વારા એક બેનલ બનાવીને કચરાના ઢેર પાસે લગાવી નગરસેવકો ગુમ થયા છે જેમાં નગરસેવકોની સાથે સાથે લોકોને પણ જાગૃત કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ બેનરો લગાવતાની સાથે નગરસેવકો સામે રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે આ બેનરો વોર્ડ નંબર ચોવીસ ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલ પાસે લાગેલા કચરાના ઢગલાની પાસે લગાવવામાં આવ્યા છે જેથી નગરસેવકો જે તેમના સ્થાનિક વિસ્તારમાં દેખાતા નથી અને સ્થાનિક લોકોની સમસ્યાનો ઉકેલ લાવી રહ્યા નથી તેમને ભાન થાય અને કામ કરતા થાય તે માટે પણ આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નાનપુરા જખમુર ગલે ટપોરી સજ્જુ કોઠારીએ લાજપુર જેલમાંથી જામીન પર છૂટી રાંદેર પોલીસે તેની સામે સીઆરપીસી એકસો એકાવન મુજબ અટકાયતી પગલાં કરવાના થતા હોય અને પોલીસે તેને જેલની બહારથી પકડ્યો હતો જેને લઈ માથાભારે સજ્જુ કોઠારી અને તેના ભાઈ સહિત ત્રણે પોલીસ સાથે ચપાચપી કરી સજ્જુ એક સાગરીતની મદદથી બાઇક પર બેસી ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મહમ્મદ કોઠારી અને અને તેનો તેનો ભાઈ ગુલામ મોહમ્મદ કોઠારી યોગેશ નરેન્દ્ર ટંડેલ સામે સરકારી કામમાં રુકાવટનો ગુનો નોંધ્યો છે માથાભારે સંજુ કોઠારી સામે રાંદેર પોલીસમાં ધમકી અને ખંડણીનો ગુનો દાખલ થયો હતો આ ગુનામાં રાંદેર પોલીસ લાજપુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ ધરપકડ કરી હતી

ચલાવતા પકડાયો હતો પલસાણા ખાતે આવેલી ભાસ્કર સિલ્ક મિલ પ્રાઇવેટ લિમિટેડ પર સુરતના ખેતી વિસ્તરણ અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના અધિકારીઓએ દરોડો પાડતા મિલમાંથી નીમ કોટેડ યુરિયાની કૃપકો હજીરા ખાતે ખેત વપરાશ માટે ઉત્પાદિત 122 થેલીઓ અને જીએનએફસી સુભરોજ દ્વારા ઉત્પાદિત 15 થેલીઓ મળી કુલ 36510 ની કિંમતની 137 થેલીઓ ચડપાઈ છે. કૃષિ વપરાશ માટે ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવા બદલ મેલ વિરુદ્ધ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ જાન્યુઆરીએ સવારે કરવામાં આવેલા દરોડા કાર્યવાહી દરમિયાન ડાયરેક્ટર સૌરભ ની પૂછપરછ કરવામાં આવતા તેમને આ યુરિયાના જથ્થાનો ઉપયોગ મિલમાં કોટન કાપડના ડાઇંગ માટે કરવામાં આવતો હોવાનું અને આ જથ્થો મિલના સ્ટાફ વિભાગમાં કામ કરતા વિરેન્દ્ર કાલકા રાજપૂત દ્વારા મંગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ યુરિયા ક્યાંથી કોની પાસેથી લાવવામાં આવ્યું તે વિશે વિરેન્દ્રની પૂછપરછ કરતા તે કોઈ સંતોષકારક ઉત્તર આપી શક્યો ન હતો તેમજ ખરીદીનું બિલ પણ રજૂ કરી શક્યો ન હતો જેથી અધિકારીઓએ ખેત ઉપયોગ માટે લેવામાં આવતા નિમકોટેડ રાસાયણિક ખાતરનો ઔદ્યોગિક વપરાશ કરવા બદલ ખાતર નિયંત્રણ હુકમ આવશ્યક ચીજવસ્તુ ધારા સહિતની કાયદાકીય કલમોનો ભંગ કરવા બદલ મિલ કંપની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સેમ્પલ લઈ ચકાસણી અર્થે રાસાયણિક ખાતર લેબોરેટરી બારડોલી ખાતે મોકલી આપ્યા હતા ઝડપાયેલા ખાતર પ્રત્યેક બેગમાં પિસ્તાલીસ કિલોની ભરતી છે જેનું ઉત્પાદન મે બે હજાર એકવીસમાં થયું છે અધિકારીઓએ ખાતરના ચોથાને સીઝ કર્યો છે

તપાસ દરમિયાન હાર્દિક મોબાઈલ અને લેપટોપમાં ફ્લેશ સ્કોર નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન સટ્ટો રમાડતો હતો હાલમાં ચાલી રહેલી ફૂટબોલની એશિયા વર્લ્ડ કપની ઈરાન અને ઈરાક મેચ ઉપર હાર જીતનો સટ્ટો રમાડતો હોવાનું બહાર આવ્યું હતું હાર્દિકના લેપટોપમાંથી અલગ અલગ છ જેટલી વેબસાઇટ પણ ખુલ્લી મળી આવી હતી પોલીસે ફ્લેટમાં સટ્ટો રમાડતા સટોડિયા પાસેથી બે મોબાઈલ લેપટોપ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ઓગણત્રીસ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે આ બનાવમાં સુરતના યુવાનોએ સાર્થક કરી બતાવી છે સુરતના મજુરા ગેટ પર આવેલી પીકેએમજી કંપનીના માલિકો અને સ્ટાફ દ્વારા દર રવિવારે ભૂખ્યાને ભોજન કરાવવામાં આવે છે એટલું જ નહીં છેલ્લા એક વર્ષથી આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે શહેરમાં ઘણા એવા લોકો છે જેઓ કોઈ પણ જાતના સ્વાર્થ વિના ફક્ત અને તેમના સ્ટાફે સાર્થક કરી બતાવી છે સુરતના મજુરા ગેટ સિવિલ હોસ્પિટલની ની સામે આવેલી પીકેએમજી કંપનીના માલિકો તથા સ્ટાફ દ્વારા દર રવિવારે ભૂખ્યા લોકોને વિના મૂલ્યે ભોજન કરાવવામાં આવે છે દર રવિવારે ઓફિસનો સમગ્ર સ્ટાફ અને માલિકો ઓફિસે આવે છે અને પોતાના હાથે શ્રમિક લોકોને વિના સ્વાદિષ્ટ ભોજન કરાવે છે આ ભગીરથ કાર્ય તેઓ છેલ્લા એક વર્ષથી કરી રહ્યા છે ઓફિસની બહાર મસમોટનું બેનર મારવામાં આવે છે અને સવારે અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી અહીં જેટલા પણ લોકો આવે તેઓને વિના ભોજન કરાવવામાં આવે છે ઓફિસના સ્ટાફ અને માલિકો પોતાના હાથે ભોજન પીરસે છે અને શ્રમિકોને ભરપેટ ભોજન કરાવે છે દર રવિવારે અંદાજે ચારસો લોકોને અહીં વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવે છે એટલું જ નહીં કોરોનાની મહામારી અને લોકડાઉન દરમિયાન પણ આ ભગીરથ કાર્ય રોક્યું ન હતું લોકડાઉન દરમિયાન પણ લોકો ભૂખ્યા ન રહે તે માટે પાર્સલ સુવિધા પણ શરૂ રાખવામાં આવી હતી કોઈ પણ ઋતુ હોય આ ભગીરથ કાર્ય અવિરતપણે ચાલુ જ રહ્યું છે દર રવિવારે કાર્યક્રમનું સંચાલન કિશન બિસ્નોઈ દ્વારા કરવામાં આવે છે આ મારી સંસ્થા પી કંપની એક વર્ષ પહેલી આ કાર્યક્રમ ચાલુ કરેલો હતો અને કંપનીની એનિવર્સરી હતી ત્યારે આ પ્રોજેક્ટ ચાલુ કરેલો હતો તો દર રવિવારે આ ગ્યારાથી બે જમવાનો સામાજિક રીતે રાખીએ છીએ લોકોને સંદેશ આપીએ છીએ કે જે શહેર જે સમાજ આપને એટલું બધું આપેલો છે એટલું સુકૂન આપેલું છે એટલી પ્રસિદ્ધિ આપી છે

કેંગન વોટરની ટેકનોલોજીનું રિસેલ કરતી ઓફિસ સુરતના ચોક વિસ્તારમાં આજથી શુભ આરંભ થયો છે જ્યારે આજના સમયમાં લોકો શુદ્ધ પાણી મેળવી શકતા નથી તેમજ શુદ્ધ શાકભાજી પણ મેળવી શકતા નથી ત્યારે આ જાપાનની ટેકનોલોજી કેંગન વોટર શુદ્ધ પાણી આપવાની સાથે સાથે શાકભાજીને પણ કેમિકલ ફ્રી કરી આપે છે જે કેંગન વોટરનો રિસેલ અને વોટર ટેસ્ટિંગ કરી આપતી ઓફિસનો આજે ચોક ખાતે શુભારંભ થયો છે યોગીચો ખાતે આવેલ પુંજન પ્લાઝામાં કેંગન વોટરથી આજથી શરૂઆત થઈ છે જ્યાં આજે મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી તેમજ કેંગન વોટરની ટેકનોલોજીને જાણવાની સાથે સાથે તેને ખરીદ્યું પણ હતું આ શુભારંભની સાથે સાથે કેંગન વોટરની ટેકનોલોજી અંગે પ્રશાંત ઇટાલિએ જણાવ્યું હતું કે કેંગન વોટરે જાપાની ટેકનોલોજી છે આજે આપણે પેસ્ટિસાઇડ છાંટેલા શાકભાજીની ખરીદી કરીએ છીએ જે કેમિકલ કેન્સર જેવી ભયાનક બીમારીઓને નોતરે છે ત્યારે કેંગન વોટરમાં શાકભાજીને ધોવાથી શાકભાજી પર રહેલ પ્રેસ્ટિસાઇડ દૂર થાય છે અને તાજા તેમજ કેમિકલ વગરના શાકભાજી આપણને મળે છે તેમજ આ વોટર દ્વારા આપણને હાઈ માત્રામાં એન્ટીઓક્સિડેશન વાળું પાણી મળે છે જેની જરૂર આપણા શરીરને ભરપૂર માત્રામાં હોય છે ચોક ખાતે પુંજન પ્લાઝામાં આવેલ અમારા સેન્ટર પર લોકોએ અમે પાણીનું ટેસ્ટિંગ પણ કરી આપીએ છીએ જેથી લોકોને ખબર પડે કે તેમનું પાણી પીવાલાયક છે કે નહીં સાથે આ ટેકનોલોજીનો ડેમો પણ આપવામાં આવે છે આજના જમાનામાં આપણે કહેવત તો બહુ જૂની થઈ ગઈ છે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર પણ કદાચ પ્રિવેન્શન શું કહેવાય એને આપણે ભૂલી ગયા છીએ તો આજે પ્રિવેન્શન કઈ રીતના થાય ને એની ઉપર એક વસ્તુનું ઉદઘાટન હતું એટલે કે કેંગ એન્ડ વોટર કે આજના સમયમાં જોઈએ કે આપણા શરીરમાં સિત્તેર ટકા પાણી છે પણ એ પાણી કંઈક ને કંઈક કોઈ જગ્યાએ એવા થઈ ગયા છે જે બોડીને કામ લાગે તેવા નથી તો એને પાછું એના મૂળ સ્વરૂપમાં લઈ જવું હોય તો શું કરવું પડે તો તેના માટે જો આ જાપાનીઝ ડિવાઇસ લગાવવામાં આવે હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર કિશન પરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન બાદ ગુજરાતમાં સ્લીપર સેલ એક્ટિવ આશંકા

આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ કેસમાં અત્યાર સુધીમાં શબીર ઇમ્તિયાઝ તથા બે મોલવી કમગીન ઉસ્માન અને અયુબ ચાવરવાલા તથા અજીમ સમા વસીમ બચાવ મળી કુલ છ લોકોની ધરપકડ થઈ ચૂકી છે માત્ર એટલું જ નહીં પણ આ લોકો સાથે અન્ય લોકો પણ સંકળાયેલા હોવાનું પોલીસનું સ્પષ્ટ માનવું છે એટલે હવે અગાઉ જેમ સ્લીપર સેલ એક્ટિવ હોય તેવી સ્થિતિ ફરી થઈ હોવાનું સાબિત થયું છે જેથી એજન્સીઓની સાથે નેશનલ એજન્સીના અધિકારીઓએ પણ અનેક નંબર સ્કેનિંગમાં મૂક્યા છે તેમજ પોતાની સોર્સ એક્ટિવ કર્યા છે આ કેસની ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એક વખત જેહાદી ષડયંત્રની ગંધ આવી રહી છે કિશન પરવાડની હત્યા બાદ સમગ્ર ગુજરાતમાં કેટલાક યુવાનોના બ્રેન વોશ કરીને જેહાદના નામે આતંકી પ્રવૃત્તિ કરવા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાનું તપાસમાં માનવામાં આવી રહ્યું છે આ કેસમાં એક એક પછી મોલવીઓની ધરપકડ બાદ કેટલાક સંગઠનો દ્વારા ગુજરાતની શાંતિને કાંકરી ચાળો કરવાનો પ્રયાસ થયો હોવાનું તપાસ એજન્સીઓ માની રહી છે હવે તપાસ એજન્સીઓ આ સંગઠન અને આતંકીના સ્લીપર સેલ એક્ટિવ હોવાની આશંકાના આધારે તપાસ શરૂ કરી છે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારની સાથે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર સર્ચ સોશિયલ મીડિયા મારફતે ડિજિટલ જેહાદનો પગ પેસારો થઈ રહ્યો હોવાનો પણ એંગલ તપાસવામાં આવી રહ્યો છે ગુજરાતના બ્રેન વોશ કરવા પાકિસ્તાની મોલાઓએ સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ પણ મુક્યા છે રાજ્યમાં વેવ વધતા ગુજરાતીઓ ઠંડીથી થીજી રહ્યા છે ત્યારે અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાના કારણે લોકોને રાહતનો શ્વાસ લીધો છે ત્યારે શનિવારે પણ અમદાવાદ સહિત સાત શહેરોમાં ઠંડીનો પારો દસ ડિગ્રી નીચે નોંધાયો હતો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સોમવારથી ગરમીમાં વધારો થવાની શક્યતા છે હજુ આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત રહેવાની પણ આગાહી કરવામાં આવી છે શનિવારે રાત્રે છ પોઈન્ટ એક ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન નલિયામાં આઠ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે ગાંધીનગરમાં સરેરાશ સાત પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું હતું તો અમદાવાદમાં નવ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે અને તાપમાનમાં ચૌદ ડિગ્રી સુધી જઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઈ સંભાવના દેખાતી નથી ત્યારબાદ ચાર દિવસ સુધી સરેરાશ લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો વધારો થશે જેના કારણે ઠંડી ઘટશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી પોરબંદરમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કે બાત દ્વારા દેશની જનતાને સંબોધિત કરી હતી આ મન કી બાતનો પંચ્યાસીમો એપિસોડ હતો આ વખતે પહેલી વખત મન કી બાત કાર્યક્રમ અગિયારને ત્રીસ કલાકે શરૂ થયો હતો મન કી બાત વડાપ્રધાનનો માસિક રેડિયો કાર્યક્રમ છે જે દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થાય છે વડાપ્રધાને આ વખતે કાર્યક્રમની શરૂઆત મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેનું સ્મરણ કરીને કરી હતી તેમણે કહ્યું હતું કે આજે આપના પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે ત્રીસ જાન્યુઆરીનો આ દિવસ આપણે બાપુને શિક્ષાની યાદ અપાવે છે વડાપ્રધાને કહ્યું કે હજુ થોડા દિવસો પહેલા જ આપણે ગણતંત્ર દિવસ પણ ઉજવ્યો દિલ્હીમાં રાજપથ ખાતે આપણે દેશના શૌર્ય અને સામર્થ્યની જે ઝાંખી જોઈ છે તેને સૌને ગર્વ અને ઉત્સાહથી ભરી દીધા છે ઇન્ડિયા ગેટ પર નેતાજીની ડિજિટલ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી તેનું દેશે જે પ્રકારે સ્વાગત કર્યું દરેક દેશવાસી જે પ્રકારની લાગણી દર્શાવી તેને અમે કદી ભૂલી નહીં શકીએ આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના આ પ્રયત્નો દ્વારા પોતાના રાષ્ટ્રીય પ્રતીકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યા છે આપણે જોયું કે ઇન્ડિયા ગેટ પાસે અમર જવાન જ્યોતિ અને નજીકમાં નેશનલ વોર મેમોરિયમ ખાતે પ્રજ્વલિત જ્યોતિને એક કરવામાં આવી કહ્યું કે દેશ કોરોનાની નવી લહેર સામે ખૂબ જ સફળતાપૂર્વક લડી રહ્યો છે અત્યાર સુધીમાં આશરે ચાર પોઈન્ટ પાંચ કરોડ બાળકોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે તે ગર્વની વાત છે મતલબ કે પંદરથી થી અઢાર વર્ષની ઉંમરના આશરે સાહીઠ ટકા યુથે ત્રણથી થી ચાર સપ્તાહમાં જ વેક્સિન લઈ લીધી છે અન્ય એક સારી વાત એ પણ છે કે 20 દિવસની અંદર જ 1 કરોડ લોકોએ પ્રિકોશન ડોઝ પણ લઈ લીધા છે આપણા દેશની વેક્સિન પર દેશવાસીઓનો આ વિશ્વાસ આપણે ખૂબ મોટી શક્તિ છે હવે તો કોરોના સંક્રમણના કેસ પણ ઘટવા લાગ્યા છે જે ખૂબ જ સકારાત્મક સંકેત છે લોકો સુરક્ષિત રહે દેશની આર્થિક ગતિવિધિઓની ઝડપ બની રહે અને તે તેવી દરેક દેશવાસીઓને કામના છે

બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકો કોરોનાના ડેલ્ટા સ્વરૂપથી સંક્રમિત થયા હતા અને તેના કારણે હજારો લોકોના મોત પણ થયા હતા દેશમાં કોવિડ ઓગણીસની વર્તમાન લહેર માટે કોરોના વાયરસનું અમરિકોન સ્વરૂપ જવાબદાર હોવાનું માનવામાં આવે છે હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સુરતમાં ગાંધી પ્રતિમાને સુત્રાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ ચોક બજાર ગાંધી બાગમાં નવ વોચમેન છતાં ચંદનના વૃક્ષો ચોરાયા સ્વચ્છતાના એવોર્ડ મેળવતા સુરતના કેટલાક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય નગરસેવકો ન દેખાતા હોવાથી ગુમ થયાના બેનરો લાગ્યા અટકાયત કરવા ગયેલી પોલીસ સાથે ચપાચપી કરી માથા ભારે સજ્જુ કોઠારી ફરાર પલસાણાના તાતીઠૈયા ગામે ભાસ્કર મિલમાં દરોડા યુરિયા ખાતાનો જથ્થો ઝડપાયો જહાંગીરાબાદમાં ફૂટબોલ મેચ પર સટ્ટો રમાડતો યુવક ઝડપાયો રિયા સમાચારમાં માત્ર બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર